નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 11 બીજગણિત, જેમાં આપણે આગળના વિડિયોમાં સ્વાધ્યાય 11.3 નો ચોથો અને ત્રીજો અને ચોથો દાખલો ગણ્યો હતો, બરાબર. હવે આપણે જોઈએ પાંચમા નંબરનો દાખલો, જે અભિવ્યક્તિ કરો એવું કહ્યું છે. શું કીધું છે? દાખલા નંબર 5, નીચેના વિગતોની અભિવ્યક્તિ કરો. નીચેના વિગતોની અભિવ્યક્તિ કરો. અને અભિવ્યક્તિ કરવાની કહી છે તમને, તો અભિવ્યક્તિ કરો તો શું દર્શાવે છે તે આપણે લખવાનું છે. તો પહેલું જોઈએ, 11 ને 2m માં ઉમેરતા શું આપ્યું છે? 11 ને 2m માં ઉમેરતા, અહીંયા કહ્યું છે 11 ને 2m માં ઉમેરતા, એટલે એ જ પ્રમાણે એચમાં જોઈએ,
છેલ્લું છે ત્યાં ઉપર લખું છું હું સાતમું આઠમા નંબરમાં છે વાયને માઇનસ પાંચ વડે ગુણી વાયને માઇનસ પાંચ વડે ગુણી મળતા પરિણામમાંથી મળતા પરિણામમાં શું કીધું છે મળતા પરિણામમાં સોળ ઉમેરતા બરાબર શું કીધું છે વાયને માઇનસ પાંચ વડે ગુણી એટલે કે વાયને માઇનસ પાંચ વડે ગુણી એટલે પાંચ માઇનસ પાંચ વાય મળતા પરિણામમાં સોળ ઉમેરવું એટલે આ પરિણામ મળ્યું એમાં આપણે શું કરવાનું છે સોળ ઉમેરવાના છે તો આ રીતે માઇનસ પાંચ પ્લસ વાય અને માઇનસ પાંચ વાય પ્લસ સોળ આ અભિવ્યક્તિ આપણને દર્શાવેલી છે તેમ કહેવાય હવે આપણે છઠ્ઠા નંબરના દાખલામાં જોઈએ શું કહ્યું છે કે એક કરતાં વધુ વખત ક્રિયાઓનો ઉપયોગ ન કરવો આપણે છઠ્ઠા નંબરનો દાખલો જોઈએ વાય પછી બીજું ટુ અને
સાતની અભિવ્યક્તિ કરો. અહીંયા અભિવ્યક્તિ કરવાની કહી છે આપણને, માત્ર બે જ ક્રિયાનો ઉપયોગ કરી અને કયા અંકો લેવાના રહ્યા છે, ભાગ હું અને સાત. તો અહીંયા આપણે પહેલી અભિવ્યક્તિ લખીએ, બે ક્રિયાનો ઉપયોગ કરવાનો કહ્યો છે, +7. કઈ ક્રિયા વાપરી આપણે અહીંયા, જુઓ, ગુણાકાર અને સરવાળો. એ જ પ્રમાણે બીજા નંબરમાં જોઈએ તો લખીશું 2y-7. શું કર્યું? ગુણાકાર અને બાદબાકી. બરાબર. ત્રીજા નંબરમાં જોઈએ 2y-7/7. તો કઈ ક્રિયા થશે અહીંયા? ગુણાકાર અને બીજું ભાગાકાર. બે ક્રિયાઓ વાપરવાની હોય છે આપણને, તો ગુણાકાર અને ભાગાકાર. ચોથા નંબરમાં જોઈએ 2y-2y-7. અહીંયા શું લખીશું? સરવાળો અને ભાગાકાર. બરાબર. તો આ રીતે આપણે બંને વસ્તુને ગુણાકાર અને સરવાળાનો ઉપયોગ કરી, બે ક્રિયાઓનો ઉપયોગ કરી અને છઠ્ઠા નંબરનો દાખલો પૂરો કર્યો. હવે અહીં આપણો સ્વાધ્યાય પૂરો થાય છે.